Good morning everyone. My name is Dr. Bina Somaya from Dr. Subhash Arya Kanya Vidyalay Junagadh welcomes you all in the 10th video lecture of your first and foremost practical subject Elements of Accountancy. Today I would like to represent a perfect thought for my perfect students. Discipline is the bridge between goals and accomplishment. એટલે કે ડિસિપ્લિન એટલે કે શિસ્ત છે એ એક એવો બ્રિજ છે બે મેટર વચ્ચેનો બ્રિજ છે એક છે ગોલ્સ અને એક છે અકમ્પ્લિશમેન્ટ એટલે કે બે વસ્તુ છે એક છે ગોલ અને એક છે અકમ્પ્લિશમેન્ટ ગોલ્સ યાને કે તમારો ધ્યેય તમારે તમારી લાઈફમાં જે ધ્યેય પ્રાપ્ત કરવો છે તમારે જે બનવું છે એ તમારો ગોલ અને અકમ્પ્લિશમેન્ટ એટલે કે એ તમારી સિદ્ધિ તમારે જે ધ્યેયમાં જે સફળતા જોઈએ છે અકમ્પ્લિશમેન્ટ એટલે સિદ્ધિ સફળતા તો તમારા ધ્યેયમાં તમારે જે મુકામ સુધી પહોંચવું છે એમાં તમારે જે સિદ્ધિ જોઈએ છે તમારે જે સફળતા જોઈએ છે ડિયર સ્ટુડન્ટ્સ એમને મેં સફળતા નહીં મળી જાય વચ્ચે એક બ્રિજ છે જેનું નામ છે ડિસિપ્લિન યાને શિસ્ત જો આ બ્રિજનું તમે યુઝ કરશો તો તમને તમારો ગોલ્સ છે એ ઇઝીલી અકમ્પ્લિશ થતો દેખાશે તમે જોતા જશો કે એક સ્ટુડન્ટની લાઈફમાં તો ડિસિપ્લિન છે એ ઘણું બધું ઇમ્પોર્ટન્સ ધરાવે છે એમ પણ કહી શકાય કે સ્ટુડન્ટ ઇઝ ઇક્વલ ટુ ડિસિપ્લિન કારણ કે દરેક ટીચર્સ દરેક વડીલ એક સ્ટુડન્ટ પાસેથી ખૂબ જ એક્સપેક્ટેશન રાખતા હોય છે શેની એક્સપેક્ટેશન રાખતા હોય છે એક ડિસિપ્લિનની એક્સપેક્ટેશન રાખતા હોય છે તો તમને મારે આજે એટલું જ કહેવાનું છે સ્ટુડન્ટ્સ કે અત્યારે આ કોવિડ 19 ની મહામારીનો જે સમય ચાલી રહ્યો છે એમાં તમે લોકો સ્કૂલે નથી આવી રહ્યા ધેટ ઇઝ ટ્રુ બટ ઘરે રહીને પણ તમારે તમારી એક ડિસિપ્લિન લાઈફ છે એ મેન્ટેન કરવાની છે એન્ડ યુ કેન ડુ ઇટ વેરી વેલ બીકોઝ તમે પાસમાં રેગ્યુલરલી સ્કૂલે આવેલા છો તમને ખ્યાલ જ છે કે કેવી રીતે આપણી પોતાની ડિસિપ્લિન લાઈફ છે આપણે મેન્ટેન કરી શકીએ છીએ તો ફ્યુચરમાં તમારે જસ્ટ એક નાના ગોલની જ હું અત્યારે તો વાત કરું છું કે 12th કોમર્સમાં તમારે સારા પર્સન્ટેજ લેવાના છે તમારો જે ધ્યેય છે સારા પર્સન્ટેજ લેવાનો એ ધ્યેયમાં તમારે સફળતા મેળવવાની છે તો એના માટે ઈચ એન્ડ એવરી ડે સ્ટુડન્ટ્સ તમારે ડિસિપ્લિન ફોલો કરવું પડશે કે અહીંથી જે તમને વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે તે વિડીયો લેક્ચર તમારે રેગ્યુલરલી જોવાના રહેશે જે તમને હોમવર્ક આપવામાં આવે છે એ બધું હોમવર્ક પણ તમારે રેગ્યુલરલી કરવાનું રહેશે તો ઘરે રહીને પણ તમે એક ફૂલી ડિસિપ્લિન લાઈફ મેન્ટેન કરી શકો છો અને તમારી પાસેથી હું આ જ આશા રાખું છું કે તમે બધા આજે મારી આ વાત પરફેક્ટલી સમજ્યા હશો અને પોતાની લાઈફમાં ઘરે રહીને પણ ડિસિપ્લિન લાઈફ છે ફોલો કરશો થેન્ક યુ સ્ટુડન્ટ્સ ડિયર સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયો લેક્ચર 9th આપણે પાઘડીના મૂલ્યાંકનના 1-10 એમસીક્યુનો અભ્યાસ કરી લીધો છે હવે આ વિડીયો લેક્ચર નંબર 10 આપણે એમસીક્યુ નંબર 11-22 એટલે 11-22 એટલે કે ટોટલ 12 એમસીક્યુ સ્ટડી કરવાના છે તમને ખ્યાલ જ છે અત્યારે હું તમને એમસીક્યુ લખાવતી જઈશ અત્યારે તમારે સાથે એમસીક્યુ લખવાના છે એટલે બુક અને પેન લઈ લેજો સેકન્ડ થિંગ કે વિડીયો લેક્ચરના અંતમાં પણ તમે વિડીયો પોઝ કરીને પણ તમે બધા એમસીક્યુ લખી શકશો અને પીડીએફ ફાઇલ પણ તમને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી આપવામાં આવશે તો તમે એમાંથી પણ એમસીક્યુ લખી શકો છો કોઈ પણ મેથડ ફોલો કરો પરંતુ કમ્પલસરી તમારે તમારી નોટબુકમાં બધા જ એમસીક્યુ લખવાના રહેશે પક્કા કરવાના રહેશે સો લેટ્સ સ્ટાર્ટ એમસીક્યુ નંબર 11 મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર કયું મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર કયું આપણે ફોર્થ મેથડ જે સ્ટડી કરેલી હતી એ હતી મૂડીકૃત નફાની પદ્ધતિ ચારે ચાર ઓપ્શન આપણે જોઈ લઈએ સૌ પ્રથમ ઓપ્શન એ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજમાં
સરેરાશ નફો માઇનસ અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજ. બી અપેક્ષિત વળતરનો દર દર છે એટલે પર્સન્ટેજ હોય છે માઇનસ સરેરાશ નફો. અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજમાં માઇનસ સરેરાશ નફો. સી ઓપ્શન અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજમાં ભાગ્યા સરેરાશ નફો. અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજમાં ભાગ્યા સરેરાશ નફો. ડી ઓપ્શન સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજ. સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર પર્સન્ટેજમાં. આપણે લાસ્ટ મેથડ જે મૂળીકૃત નફાની પદ્ધતિ જે શીખી હતી એમાં મૂળીકૃત નફો આપણે શોધતા શીખેલા અને એના પછી એની પાગડી આપણે શોધતા. તો મૂળીકૃત નફો જે શોધતા એનું ઇક્વેશન હતું ઓપ્શન ડી, સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. સરેરાશ નફો જે આપણને મળે ડિવાઇડેડ બાય એટલે કે ભાંગ્યા તમે અપેક્ષિત વળતરનો દર ડાયરેક્ટ પર્સન્ટેજમાં જ ડાયરેક્ટ ભાંગા કરી અને જે ટકા હોય એ ટકાની નિશાની સાથે તમે ભાગાકાર કરશો એટલે તમને મૂળીકૃત નફો મળી જશે. સો ડી ઇઝ ધ રાઈટ આન્સર. તમને લોકોને યાદ જ હશે સ્ટુડન્ટ્સ કે મેં બધા જ સૂત્રો છે એ એક વખત બોર્ડ પર લખી અને સમજાવેલા હતા. બધા સૂત્રો એકસાથે તમને સમજાવેલા છે. એ બધા સૂત્રો તમને યાદ હોય તો આ કોઈ પણ એમસીક્યુમાં ક્યારે તમને વાંધો આવે નહીં. નેક્સ્ટ નંબર 12, પાગડીના મૂલ્યાંકન સમયે મૂળીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે? વન્સ અગેન, પાઘડીના મૂલ્યાંકન સમયે મૂળીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે? આપણે જ્યારે મૂળીકૃત નફાની પદ્ધતિથી જ્યારે આપણે પાઘડી ફાઇન્ડ આઉટ કરીએ છીએ ત્યારે એ મૂળીકૃત નફાને કેની સાથે સરખાવવામાં આવે છે એ અહીં પૂછવામાં આવેલું છે. સૌથી પહેલા આપણે ઓપ્શન્સ જોઈ લઈએ. ઓપ્શન નંબર એ, ધંધાના લેણા. એ, ધંધાના લેણા. બી, ધંધાના દેવા. બી, ધંધાના દેવા. સી, ધંધામાં રોકાયેલી મૂડી. સી, ધંધામાં રોકાયેલી મૂડી. અને ડી, ધંધાની કુલ મિલકતો. ડી, ધંધાની કુલ મિલકતો. સ્ટુડન્ટ્સ, જ્યારે આપણે મૂડીકૃત નફાને આધારે પાગડીનું મૂલ્યાંકન કરતા ત્યારે આપણી લાસ્ટ સ્ટેપ મુજબ જે પાગડી ફાઇન્ડ આઉટ કરતા એનું સૂત્ર શું હતું? તો કે મૂળીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. એટલે કે જે આપણને મૂળીકૃત નફો મળેલો હોય છે એમાંથી આપણે જે રોકાયેલી મૂડી છે એને બાદ કરતા, એટલે કે બંનેનું કમ્પેરિઝન કરતા કે આપણને જે મૂળીકૃત નફો મળ્યો છે એ વધારે છે કે રોકાયેલી મૂડી છે એ વધારે છે. બટ ઓબ્વિયસ છે કે હંમેશા સ્તંભમાં મૂળીકૃત નફો છે એ વધારે જ આવતો હોય છે ધંધામાં રોકાયેલી મૂડી હોય તેના કરતા. એટલા માટે તો એ પાગડી પડે છે કે રોકાયેલી મૂડી ઓછી હોય છે અને મૂડીકૃત નફો વધારે હોય છે. એટલે એ જે વધારે અમાઉન્ટ છે એ જ આપણી પાગડી બનતી હોય છે. એટલે એ પાગડીના સૂત્રમાં આપણે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી કરીએ છીએ. એટલે કે બંનેની કમ્પેરિઝન કરે કે એની મૂડીકૃત નફાની અને ધંધામાં રોકાયેલી મૂડીની. એટલે કે આ જે મૂડીકૃત નફાની મેથડ છે એમાં આપણે મૂડીકૃત નફાની સરખામણી ધંધામાં રોકાયેલી મૂડી સાથે કરીએ છીએ. સો સી ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ નંબર 13, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે
सरेराश नफा ने मूडीकृत करवानी पद्धति अनुसार पागड़ी એટલે તમને ખ્યાલ છે આપણે ભારી સરેરાશ મુજબ અને સાદી સરેરાશ મુજબ આપણે શોધતા શીખેલા હતા મૂડીકૃત નફાની પદ્ધતિ ખાસ મેં તમને કીધેલું હતું કે ભારી સરેરાશ મુજબ અને અધિક નફાની બે પદ્ધતિ મુજબ મૂડીકૃત નફાની પદ્ધતિ પૂછાતી હોય છે પછી સાદી સરેરાશ મુજબ પણ પૂછાય તો એ સાદી સરેરાશ અને ભારી સરેરાશ એ બંને મુજબ જે મૂડીકૃત નફાની પદ્ધતિ છે સ્ટેપ્સ છે એ સરખા છે એમાં કોઈ ફેરફાર છે નહીં એટલે અહીંયા સરેરાશ નફામાં તમને સાદી સરેરાશ નફો કે ભારી સરેરાશ નફો કે ખાલી સરેરાશ નફો કે એમાં કોઈ જ ફેર પડશે નહીં એટલે 13 જે ક્વેશ્ચન છે એના પહેલા આપણે ઓપ્શન્સ જોઈ લઈએ ઓપ્શન એ મૂડીકૃત નફો માઈનસ ધંધામાં રોકાયેલી મૂડી ऑप्शन ए मूडीकृत नफो माइनस धंधा में रोकायेली मूड़ी ऑप्शन बी धंधा में रोकायेली मूड़ी माइनस मूडीकृत नफो ऑप्शन बी धंधा में रोकायेली मूड़ी माइनस मूडीकृत नफो सी मूडीकृत नफो भांग्या धंधा में रोकायेली मूड़ी ऑप्शन सी मूडीकृत नफो भांग्या धंधामां रोकायेली मूड़ी अने ऑप्शन डी मूडीकृत नफो प्लस धंधामां रोकायेली मूड़ी मूडीकृत नफो प्लस धंधामां रोकायेली मूड़ी हमणां ज आपणे 12th नंबरनो एमसीक्यू स्टडी कर्यो त्यारे ज मैं तमने कीधुं के आमां आपणे जे मूडीकृत नफानी पद्धति छे એમાં આપણે જ્યારે પાગડી ફાઇન્ડ આઉટ કરીએ છીએ ત્યારે આપણે એનું જે ઇક્વેશન યુઝ કરીએ છીએ એ છે મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી એટલે જ આ બંને વચ્ચે સરખામણી થઈ છે જે આપણે 12 નંબરના એમસીક્યુમાં સ્ટડી કરી ગયા છીએ તો એના ઉપરથી જ આ એમસીક્યુ છે કે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાગડી એટલે કે પાગડીનું આપણે ઇક્વેશન પાગડીનું આપણે સૂત્ર કહેવાનું છે તો એ પાગડીનું સૂત્ર શું છે તો કે મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી આ છે એ પાગડીનું સૂત્ર છે સો એ ઇઝ યોર રાઈટ આન્સર નેક્સ્ટ એમસીક્યુ નંબર 14 અધિક નફો શોધવાનું સૂત્ર ક્યુ અધિક નફો શોધવાનું સૂત્ર ક્યુ પહેલો ઓપ્શન જોઈ લે ઓપ્શન એ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ઓપ્શન બી સામાન્ય નફો માઇનસ અપેક્ષિત નફો ઓપ્શન બી સામાન્ય નફો માઇનસ અપેક્ષિત નફો ઓપ્શન સી સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત નફો સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત નફો લાસ્ટ ડી ઓપ્શન સામાન્ય નફો ભાગ્યા અપેક્ષિત નફો સામાન્ય નફો ભાગ્યા અપેક્ષિત નફો ડિયર સ્ટુડન્ટ્સ આપણે પાગડીના મૂલ્યાંકનની જે થર્ડ મેથડ સ્ટડી કરેલી હતી એ હતો અધિક નફો અને જ્યારે આપણે અધિક નફો શોધતા હતા ત્યારે સૌથી પહેલા આપણે થર્ડ સ્ટેપ પર અપેક્ષિત નફો ફાઇન્ડ આઉટ કરતા હતા અને ફોર્થ સ્ટેપ પર સરેરાશ નફો ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારબાદ ફિફ્થ સ્ટેપ પર આપણે અધિક નફો ફાઇન્ડ આઉટ કરતા હતા જેમાં આપણે સૂત્ર લેતા હતા સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તમને યાદ જ હશે બધાને સો એ ઇઝ ધ રાઈટ આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો નેક્સ્ટ 15 સરેરાશ નફાનો સામાન્ય અથવા અપેક્ષિત નફા પરનો ખાલી જગ્યા એટલે અધિક નફો વન્સ અગેન સામાન્ય નફાનો સોરી સરેરાશ નફાનો સામાન્ય અથવા
अपेक्षित नफा पर नो खाली जगह एटले अधिक नफो અહીં તમને સામાન્ય નફો પણ કહેશે અથવા અપેક્ષિત નફો કહેશે બંનેમાંથી કોઈ પણ શબ્દનો યુઝ કરે બંને શબ્દો સાચા છે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો ખાલી જગ્યા એટલે કે અધિક નફો જ્યારે આપણે અધિક નફો ફાઇન્ડ આઉટ કરીએ છીએ ત્યારે અહીં આપણે 14માં એનું ઇક્વેશન સ્ટડી કર્યું કે એનું રાઈટ ઇક્વેશન શું છે તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે જે આપણને સરેરાશ નફો ફોર્થ સ્ટેપ પર મળે છે એમાંથી આપણે અપેક્ષિત નફાને બાદ કરીએ છીએ એટલે અહીંયા થતું એવું હોય છે કે સરેરાશ નફો છે ઓલવેઝ વધારે હોય છે અને અપેક્ષિત નફો છે એ ઓલવેઝ ઓછો હોય છે એટલે કે સરેરાશ નફો ની નફાની જે રકમ મળશે આપણને વધુ મળશે અપેક્ષિત નફા કરતા એટલે અપેક્ષિત નફા કરતા સરેરાશ નફો અથવા સામાન્ય નફો તમે એમ પણ કહી શકો કે એક્ચ્યુઅલ નફો જે તમને મળે છે એ વધારે છે એટલે એ જે વધારો છે એને જ અધિક નફો કહેવામાં આવે છે સપોઝ તમને 1,00,000 નફો મળે એવી અપેક્ષા હોય અને એક્ચ્યુઅલમાં તમને 1,20,000 મળે છે તો 1,20,000 માઇનસ 1,00,000 કરશો એટલે અધિક નફો છે એ તમને 20,000 મળે જે અધિક નફો દર્શાવે છે એટલે અહીંયા જે ચાર ઓપ્શન છે એ સૌથી પહેલા હું બોલું છું એ દર બી ઘટાડો સી વધારો અને ડી વધારો કે ઘટાડો બંને સાથે તો ક્યારે પોસિબલ હોય જ નહીં એટલે અહીંયા આપણે જોઈ ગયા કે શબ્દ શું આવશે વધારો એટલે આખો સેન્ટેન્સ એવી રીતે બનશે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો સો સી ઇઝ યોર રાઈટ આન્સર એમસીક્યુ નંબર 16 જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે આપણે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સ્ટડી કરેલા હતા ત્યાં આ વ્યક્તિગત કૌશલ્યના પરિબળની આપણે વાત કરી હતી ત્યાં આપણે પરફેક્ટ સ્ટડી સેન્ટર નામના ક્લાસીસનું એક્ઝામ્પલ લીધેલું હતું અને એના દ્વારા મેં તમને આ પોઈન્ટ એક્સપ્લેન કરેલો હતો ત્યારે જો તમને યાદ હોય તો તમને કીધેલું હતું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક ક્લાસીસ છે એમાં કોઈ પર્ટિક્યુલર ફેકલ્ટી છે એ ત્યાં સ્ટડી કરાવે છે તો એ ફેકલ્ટીને કારણે જ એ ક્લાસીસનું નામ હોય છે જો એ ફેકલ્ટી ત્યાંથી જતી રહેશે તો ક્લાસીસ છે એમને રહી જાય છે અને ફેકલ્ટી જતી રહે છે હવે ફેકલ્ટી જ ક્લાસીસમાં ભણાવતી નથી તો જસ્ટ એ જે જમીન છે એ જે ક્લાસીસ છે એની કોઈ એટલી બધી વેલ્યુ હોતી નથી એ ક્લાસીસનું નામ શા માટે હતું કારણ કે એ પર્ટિક્યુલર વ્યક્તિ એ ક્લાસીસમાં સ્ટડી કરાવતી હતી એટલે જ એ ક્લાસીસનું નામ હતું જો વ્યક્તિ નથી તો પછી એ ક્લાસીસની ગુડવિલ પણ એટલી હોય નહીં એ ક્લાસીસની ગુડવિલ પણ ઘટી જાય છે એટલે અહીંયા બી ઓપ્શન જે ઓછી છે એ તમારો રાઈટ આન્સર થશે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ઓછી હોય છે ચાર ઓપ્શન આપેલા છે એ વધુ બી ઓછી સી શૂન્ય અને ડી ઋણ અને તમારો રાઈટ આન્સર છે બી ઓછી જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ વધારે ત્યાં પાઘડી ઓછી ગણવામાં આવે છે નેક્સ્ટ 17 પાઘડી એ કયા પ્રકારની મિલકત છે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે ઓપ્શન જોઈ લઈએ એ દ્રશ્ય મિલકત બી અદ્રશ્ય મિલકત સી ચાલુ મિલકત અને ડી અવાસ્તવિક મિલકત આપણે ફર્સ્ટ એમસીક્યુ સ્ટડી કર્યો ત્યારે જ આપણે વાત થયેલી હતી કે પાઘડી છે
એ મિલકત નેણા સાઈડ આવે છે અને મિલકત નેણા સાઈડ જે બિનચાલુ મિલકત છે તેમાં બે પાર્ટ હોય છે દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત અને પાઘડી છે એ અદ્રશ્ય મિલકત છે સો બી ઇઝ યોર રાઈટ આન્સર બી ઇઝ યોર રાઈટ આન્સર પાઘડી કયા પ્રકારની મિલકત છે તો કે અદ્રશ્ય મિલકત છે નેક્સ્ટ નંબર 18 જે ધંધામાં જોખમનું પ્રમાણ વધુ હોય તે ધંધાની પાઘડીની કિંમત સામાન્ય રીતે કેવી હોય છે જે ધંધામાં જોખમનું પ્રમાણ વધુ હોય તે ધંધાની પાઘડીની કિંમત સામાન્ય રીતે કેવી હોય છે ઓપ્શન જોઈ લે એ ઓછી A ઓછી B વધુ C સરખી D વધુમાં વધુ હવે આ તો ટોટલી નેચરલ વસ્તુ છે સ્ટુડન્ટ કે જે ધંધો એવો છે જેમાં જોખમ વધારે છે તો બટ ઓબ્વિયસ છે કે તેની ગુડવિલની કિંમત છે ઓલવેઝ ઓછી જ આવવાની છે સો એ ઇઝ યોર રાઈટ આન્સર ઓછી એ ઇઝ યોર રાઈટ આન્સર ઓછી નેક્સ્ટ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય એટલે ખાલી જોઈએ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય એટલે ખાલી જગ્યા એટલે સીધો ઓપ્શન એ જવાબદારી બી મિલકત સી રોકાણો એન્ડ ડી પાઘડી પાઘડી ફર્સ્ટ લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે પાઘડીની ડેફિનેશન સ્ટડી કરી હતી અને આ જે 19th એમસીક્યુ છે એ પાઘડીની ડેફિનેશન જ શો આઉટ કરે છે કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય એટલે પાઘડી ધેટ ઇઝ ગુડવિલ સો ડી ઇઝ યોર રાઈટ આન્સર નેક્સ્ટ નંબર 20 જે પેઢી પાસે આયાત નિકાસ લાયસન્સ ટ્રેડમાર્ક કોપીરાઇટ અથવા પેટન્ટ હોય તો તેને કારણે પાઘડીનું મૂલ્ય ખાલી જગ્યા રહે છે ફરી રિપીટ કરું છું જે પેઢી પાસે આયાત નિકાસ લાયસન્સ ટ્રેડમાર્ક કોપીરાઇટ અથવા પેટન્ટ હોય તો તેને કારણે પાઘડીનું મૂલ્ય ખાલી જગ્યા રહે છે ઓપ્શન જોઈ લે એ ઓછું બી વધુ અથવા ઊંચું વધુ કહે તો પણ ચાલે અને ઊંચું કહે તો પણ ચાલે સી શૂન્ય એન્ડ ડી આપેલ પૈકી એક પણ નહીં ડી આપેલ પૈકી એક પણ નહીં આપણે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જે સ્ટડી કરેલા હતા તેમાં આ પોઈન્ટ આવેલો હતો કે જે પેઢી પાસે આ પ્રકારની વિશિષ્ટતાઓ છે આયાત નિકાસ માટેનો લાયસન્સ હોય ટ્રેડમાર્ક કોપીરાઇટ પેટન્ટ હોય છે આ બધી વસ્તુઓ જે પેઢી પાસે હોય છે એ પાઘડીનું મૂલ્ય હંમેશા વધુ કે ઊંચું હોય છે તો બી ઇઝ યોર રાઈટ આન્સર બી
is your right answer vadhu athva to uchu. Next, number 21. Paghdi e khali jagya nu nanakiya mulya che. Paghdi e ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. એક્ચ્યુઅલમાં સ્ટુડન્ટ્સ તમે અહીંયા જોવા જશો તો જે 19 નંબરનો એમસીક્યુ છે એને ચેન્જ કરીને જ અહીંયા 21 નંબરનો એમસીક્યુ મેં બનાવેલો છે. તમારી એક્ઝામમાં આવી રીતે તમને થોડું ઘણું ચેન્જ કરીને પૂછવામાં આવે તો પણ તમને પરફેક્ટલી આન્સર આપતા આવડવો જોઈએ. એટલે અહીંયા 19 માં એમસીક્યુને જસ્ટ ચેન્જ કરીને 21 માં એમસીક્યુ તરીકે અહીં મેં મૂકેલો છે. ऑप्शन चेक कर ले. ए रोकाणो, ए रोकाणो. बी धंधाकीय एकमनी प्रतिष्ठा, बी धंधाकीय एकमनी प्रतिष्ठा. सी कायमी मिलकत, सी कायमी मिलकत. लास्ट डी हरीफाई, डी हरीफाई. તમે અહીંયા જોઈ શકો છો બરાબર કે પાઘડી એ તો રાઈટ આન્સર શું આવશે, બી ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. અહીંયા આપણને આપેલું છે 19 મો જે એમસીક્યુ છે એનો જે ક્વેશ્ચન ફોર્મેટ છે એની અંદર જ આ વસ્તુ આવી જાય છે. જસ્ટ એને ફેરવીને અહીં 21 માં એમસીક્યુ તરીકે લીધેલું છે જે પાઘડીની ડેફિનેશન જ શો આઉટ કરે છે. So, students, B is your right answer. ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. Last MCQ of this video lecture, number 22. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે. રિપીટ કરું છું, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે. ઓપ્શન્સ જોઈ લઈએ પહેલા. A સાદી સરેરાશ, A સાદી સરેરાશ. B ભારિત સરેરાશ, B ભારિત સરેરાશ. C વાર્ષિક વૃદ્ધિ દર, C વાર્ષિક વૃદ્ધિ દર. And last D ચક્રવૃદ્ધિ દર, D ચક્રવૃદ્ધિ દર. લાસ્ટ વિડિયો લેક્ચર જે હતો એમાં 7th નંબર પરનો એમસીક્યુ હતો એમાં જે ક્વેશ્ચન્સ હતો એ ક્વેશ્ચનને જ ફેરવીને મેં 22 નંબર પર ક્વેશ્ચન મૂકેલો છે. ત્યારે એ રીતે ક્વેશ્ચન હતો કે જો નફામાં સતત વધારો થતો હોય કે નફામાં સતત ઘટાડો થતો હોય તો આપણે કઈ મેથડ ફોલો કરવી જોઈએ, જેમાં આવતું હતું ભારી સરેરાશ. આ ક્વેશ્ચન જે છે એ 7th નંબરનો છે, તમારો એમસીક્યુ છે એને ચેન્જ કરીને જ લેવામાં આવેલો છે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે. આપણે વાત થઈ જ ગઈ છે કે નફામાં જો સતત વધારો હોય કે નફામાં જો સતત ઘટાડો હોય તો ત્યારે ભારી સરેરાશ નફાની પદ્ધતિ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો બી તમારો રાઈટ આન્સર બને છે, ભારી સરેરાશ પદ્ધતિ. ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે બોર્ડ પર તમે એમસીક્યુ નંબર 11 ટુ 22 એટલે કે આ 12 એમસીક્યુ જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને જો તમારે કઈ વચ્ચે લખવાનું રહી ગયું હોય તો તમે અત્યારે વિડીયો પોઝ કરી શકો છો ને એમસીક્યુ છે તમે તમારી નોટમાં નોટ ડાઉન કરી શકો છો. ડિયર સ્ટુડન્ટ્સ, નાવ ધ ટાઈમ હેઝ અરાઈવ ટુ બી ડિપાર્ટેડ, બટ બિફોર ડિપાર્ટિંગ લેટ્સ સી અ થોટ ગિવન બાય વિન્સ લોમ્બાર્ડી. હી હેડ સેડ ધેટ ધ પ્લેસ સક્સેસ કમ્સ બિફોર વર્ક ઇઝ ઇન ધ ડિક્શનરી
એટલે સક્સેસ યાને સફળતા વર્ક એટલે કે કામ એટલે કે એક ડિક્શનરી ડિયર સ્ટુડન્ટ્સ ડિક્શનરી એક જ એવી જગ્યા છે કે જે જગ્યાએ સક્સેસ શબ્દ છે એ વર્કની પહેલા આવે છે શું કામ અરે એવું થાય છે કારણ કે એ ડિક્શનરી છે અને ડિક્શનરીમાં તો ક્રોનોલોજી જોવાતી હોય છે એટલે કે આલ્ફાબેટિકલી તમારે એમાં સ્પેલિંગ જોવાના હોય છે એટલા માટે ડિક્શનરીમાં એસ પહેલા હોય છે ડબલ્યુ પછી હોય છે એટલા માટે સક્સેસ નામનો શબ્દ છે એ પહેલા આવે છે અને વર્ક નામનો શબ્દ છે એ પછી આવે છે બટ ડિયર સ્ટુડન્ટ્સ એ તો ડિક્શનરીની વાત છે ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ અવર રિયલ લાઈફ તો રિયલ લાઈફમાં શું થતું હોય છે તમને બધાને તો ખ્યાલ જ છે કે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ સબ્જેક્ટમાં કોઈ પણ મેટરમાં તમારે જો સક્સેસ જોતી હોય તો વર્ક પહેલા કરવું પડે છે જો તમે એ મેટરમાં વર્ક કરશો તો જ તમને સફળતા મળશે જો તમે પ્રોપરલી વર્ક નહીં કરો કોઈ પણ મેટર હોય કોઈ પણ નાનું કામ છે કોઈ પણ મોટું કામ છે પણ એમાં સૌથી પહેલા તમારે વર્ક કરવું પડશે જો સફળતા જોતી હોય તો કારણ કે આપણી લાઈફ છે એ કોઈ ડિક્શનરી છે નહીં એ આપણી રિયલ લાઈફ છે તો આજે આ વિડીયો લેક્ચરના એન્ડિંગમાં તમારા બધા પાસે બસ એક જ એક્સપેક્ટેશન છે કે જો તમારે આ થર્ડ ચેપ્ટરમાં પ્રોપરલી સક્સેસ જોઈએ છે તો એના માટે આજે મેં તમને જેટલા પણ એમસીક્યુ કરાવેલા છે બધા જ એમસીક્યુ તમારે તમારી નોટબુકમાં પ્રોપરલી નોટ ડાઉન કરવાના રહેશે અને એને પ્રોપરલી લર્ન પણ કરવાના રહેશે કારણ કે તમારે એ હાર્ડવર્ક કરવું જ રહેશે કારણ કે તમારે સક્સેસ જોઈએ છે એટલા માટે Thank you everyone. Thank you so much. Goodbye. Bye-bye. Have a good day. Stay home. Stay safe.